ओम शांति शांति मित्रों, स्व वरजांग बापाना स्मरणार्थे जीवनदीप हेल्थ एजुकेशन एंड चेरिटेबल ट्रस्ट विकलांग बालकोनी संस्था ने मनोज भाई तेमज भरत भाई मोरी तरफ थी अर्पण करवामा आवेल इको गाड़ी। मित्रों तमे जोई रह्या छो जीवनदीप हेल्थ एजुकेशन एंड चेरिटेबल ट्रस्ट। मित्रों आ ट्रस्ट अने अहीं तमाम दिव्यांग बाळकों ने साचवामां आवे छे। मित्रों आनी पेला अगाउना वीडियो में पण तमने मैं बतावेल छे के दिव्यांग बाळकों राखड़ी बनावे छे, दिव्यांग बाळकों चिरोड़ी थी चित्र बनावे छे अने अहीं तमाम बाळकोनी सारवार जमवानुं अने व्यवस्था बधी ज छे। पण फोर व्हील नहोतुं કે બાળકોને ઘેરેથી લાવવા માટે ને ઘેરે મૂકવા જવા માટે। તો મિત્રો એ સ્વ વરજાંગ બાપા મોરી જેમના સ્મરણાર્થે તેમની યાદ માટે અને તેમના આંટે એના આત્માને શાંતિ મળે એ માટે આ દિવ્યાંગ બાળકો માટે જે મનોજભાઈ મોરી, ભરતભાઈ મોરી અને મોરી પરિવાર દ્વારા આ ઇકો ગાડી આ ટ્રસ્ટને અર્પણ કરતા કોડીનાર શહેરમાં તેમના તમામ લોકો આજે એની તારીફ અને વખાણ કરી રહ્યા છે। મિત્રો કે વરજાંગ બાપાની યાદમાં જે આ ટ્રસ્ટને જે ગાડી અર્પણ કરી છે એ ખૂબ ખૂબ ધન્યને પાત્ર છે, કારણ કે આ દિવ્યાંગ બાળકો છે અને જે દુનિયાની કંઈ ખબર ન હોય, બસ આપણે માનવ સેવા એ જ પ્રભુ સેવા। મિત્રો અને વરજાંગ બાપાના આત્માને શાંતિ આપે પ્રભુ તેવી અમે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રાર્થના કરીએ છીએ। મિત્રો તો મિત્રો કોડીનાર શહેરમાં આ ટ્રસ્ટ ખૂબ જ કામગીરી સારું કરે છે અને દાતાઓ પણ દાન આપે છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે વરજાંગ બાપાના સ્મરણાર્થે જે ઇકો ગાડી આપવામાં આવી છે એ ગાડી આજે વિદ્યાર્થીઓ જે દિવ્યાંગ બાળકો છે તેમનો સમય પૂરો થતાં જ તેમને ઘેરે મૂકવા જઈ રહી છે આ ગાડી, ઇકો ગાડી। મિત્રો તમે જોઈને તમને ખૂબ જ આનંદ થશે। મિત્રો આ ટ્રસ્ટ, આ જીવનદીપ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે ઉના વેરાવળ હાઈવે બાયપાસ જે ચોરવાડી મંદિર પાસે હોય મિત્રો, અને એક વખત મુલાકાત લેવી જરૂરી છે, આપણને ખ્યાલ પડે કે આ બાળકને આપણે નથી સાચવી શકતા પણ આ લોકો કેવું સાચવે છે બાળકને। મિત્રો ને તમે જોઈ રહ્યા છો મિત્રો જો આ ઇકો ગાડી વરજાંગ બાપાના યાદમાં આ જીવનદીપ ટ્રસ્ટને આપવામાં આવી હોય। મિત્રો ઓમ શાંતિ શાંતિ, ઓમ શાંતિ શાંતિ। આજે જીવનદીપ હેલ્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ કોડીનાર દિવ્યાંગ બાળકોની સંસ્થા જે ચોરવાડી મંદિર પાસે આવેલી છે, આ સંસ્થાની અંદરમાં અમારા આવા નાના નાના ભૂલકાઓ માટે વરજાંગ બાપા ભગવાનભાઈ મોરીના સ્મરણાર્થે મનોજભાઈ મોરી તથા ભરતભાઈ મોરી તથા મોરી પરિવાર તરફથી આ દિવ્યાંગ બાળકોને આ એક ઇકો ગાડી જે સ્કૂલ બસ તરીકે અર્પણ કરી છે, જેનો લાભ કોડીનાર તાલુકાના દિવ્યાંગ બાળકો કે જે અહીંયા સુધી પહોંચી નથી શકતા એને અહીં પહોંચાડવા માટે થઈને પૂરેપૂરો લાભ મળશે। આજે મનોજભાઈ મોરી તથા તેમના પરિવાર તરફથી જે આ ગાડી આપી છે તે બદલ હું તેઓનો પણ ખૂબ ખૂબ આભારી છું અને કોડીનાર તાલુકાના દિવ્યાંગ બાળકોની તેઓને હંમેશા આશીર્વાદ મળશે તેવી હું અભ્યર્થના કરું છું। તનવીર, જીવનદીપ ટ્રસ્ટ પરિવાર સાથે સંકળાયેલો છું, તો દિવ્યાંગ બાળકોનું જે સંકુલ છે એને હર હંમેશ માટે સિટી અથવા તો ગામડા તરફથી આવવા માટે સંસ્થા સુધી પહોંચવા માટે મુખ્ય સમસ્યા હોય તો એ ટ્રાન્સપોર્ટેશનની હતી, તો જે સ્વ વરજાંગભાઈ અને એમના પરિવાર તરફથી જે મળેલી ભેટ છે, જે ઇકો ગાડી જે સંસ્થાને મળી છે, તો એક પાયાના રૂપથી બાળકોને ગ્રામ્ય કક્ષાથી અને તાલુકાના આજુબાજુના વિસ્તારમાંથી જે પણ બાળકો અહીંયા સુધી દિવ્યાંગ બાળકોને પહોંચવા માટે એક ઉત્તમ તક મળશે અને એ સાથે એને તાલીમમાં જે કંઈ બી ઉપયોગી જે વાત છે એ અહીંયા સંસ્થા દ્વારા એને પૂરી પાડશે, જે ખુશીની વાત છે। જે વરજાંગ સાહેબ મોરીના સ્મરણાર્થે જે ઇકો ગાડી આપવામાં આવી છે સંસ્થાને તમારી,
જે સંસ્થાને, એ સંસ્થામાં જ હવે તમારા બાળકને લઈ જશે, મૂકી જશે, તો કેટલી ખુશીની વાત છે. ખુશીની વાત છે એમ ને. સર, કોડીનાર શહેરમાં જીવનદીપ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ હોય પણ લોકો સરનામું પૂછતા હોય છે, પૂછતા હોય છે, તો આનું સરનામું એક્ઝેક્ટ શું છે? આપણે કોડીનાર બાયપાસ ઉપર ચોરવાડી હનુમાન મંદિર છે જે એની એક્ઝેક્ટલી 200 મીટર આગળ જ છે. કોડીનાર બાયપાસ કોઈને પણ પૂછો કે ચોરવાડી હનુમાન મંદિર ક્યાં છે તો તમને કોઈ પણ કહેશે એની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. ત્યાંથી આપણે જે સંસ્થાનું બોર્ડ છે ત્યાંથી એક્ઝેક્ટલી એરો મારી અને બતાવેલું છે કે સંસ્થા કઈ તરફ છે. અને આ જે રોડ છે જી, આ રોડનું નામ શું છે? ચોરવાડી હનુમાન મંદિર પાસે કોડીનાર બાયપાસ. કોડીનાર બાય, હા, એટલે આમ જતો વેરાવળ રસ્તો છે અને આમ જતો ઉના, આમ જતો ઉના હાઈવે રોડ.